नमस्कार विद्यार्थी मित्रों, श्री गणेशाय नमः, जय माताजी। आज आपणे आ वीडियो में धोरण 7 में गणित विषय में प्रकरण 3 माहितीनु नियमन की शुरुआत करवानी छे। पहले आपणे टाइटल समझीशुं, प्रकरण 3 माहितीनु नियमन। एटले कोई भी माहिती आपी होय ए माहितीनु नियमन केवी रीते थाय छे ए आपणे आ प्रकरण 3 में समझवानुं छे। माटे आपणुं प्रकरण 3 छे माहितीनु नियमन, धोरण 7 गणित प्रकरण 3 माहितीनु नियमन आपणे शुरुआत करवा जई रह्या छे। एमां पहेलो मुद्दो छे, प्राप्तांक ए माहितीनुं एक माप छे। એટલે કે આપણે જે પ્રાપ્તાંકની વાત કરીશું આગળ જેમ જેમ દાખલામાં, એ પ્રાપ્તાંક એ માહિતીનું એક માપ છે, એટલે ચોક્કસ એક માહિતી આપે છે, એનું એક માપ છે, એટલે માટે લખ્યું છે પ્રાપ્તાંક એ માહિતીનું એક માપ છે। બીજો મુદ્દો છે, મેળવેલા અવલોકનો એ માહિતી કહેવાય। એટલે કે આપણે આ પ્રકરણમાં દાખલા ગણીશું, એમાં આવશે શબ્દ મેળવેલા અવલોકનો, તો એ મેળવેલા અવલોકનો એ માહિતી કહેવાય। માહિતી બે પ્રકારની હોય છે, નંબર 1 સંખ્યાત્મક માહિતી અને નંબર 2 ગુણાત્મક માહિતી। આગળ જોઈશું, જે માહિતીના અવલોકનો સંખ્યામાં દર્શાવાતા હોય તે માહિતી સંખ્યાત્મક માહિતી કહેવાય, કે જે માહિતીના અવલોકનો સંખ્યામાં દર્શાવાતા હોય તે માહિતી સંખ્યાત્મક માહિતી કહેવાય। બીજી વ્યાખ્યા જોઈશું, જે માહિતીના અવલોકનો ગુણધર્મ દ્વારા દર્શાવાતા હોય તે માહિતી ગુણાત્મક માહિતી કહેવાય। એટલે કે જે માહિતીના અવલોકનો ગુણધર્મ દ્વારા દર્શાવાતા હોય તે માહિતીને ગુણાત્મક માહિતી કહેવાય। આગળ જોઈશું, હવે કોઈ એક માહિતી સમગ્ર માહિતીનું પ્રતિનિધિ મૂલ્ય દર્શાવે છે। એટલે કે કોઈ એક માહિતી આપણને આપી હોય એ માહિતી સમગ્ર માહિતીનું પ્રતિનિધિ મૂલ્ય દર્શાવે છે। આગળ, માહિતીનું પ્રતિનિધિત્વ કરનાર મૂલ્યો 3 પ્રકારના હોય છે। એક, નંબર 1 અંકગણિતીય સરાસરી, જેને કહેવાય મધ્યક, નંબર 2 મધ્યસ્થ અને નંબર 3 બહુલક। આગળ જોઈશું, માહિતીનું પ્રતિનિધિત્વ કરનાર ત્રણેય માપને મધ્યવર્તી સ્થિતિના માપ કહેવાય છે। શું કહેવામાં આવે છે? કે માહિતીનું પ્રતિનિધિત્વ કરનાર ત્રણેય માપને મધ્યવર્તી સ્થિતિના માપ કહેવાય છે। આગળ જોઈશું, માહિતીના મહત્તમ મૂલ્યમાંથી લઘુત્તમ મૂલ્ય બાદ કરતા માહિતીનો વિસ્તાર મળે। એટલે કે માહિતીનું જે વધુમાં વધુ જે મૂલ્ય છે, એટલે કે મહત્તમ મૂલ્યમાંથી ઓછામાં ઓછું, એટલે કે લઘુત્તમ મૂલ્ય બાદ કરીશું તો માહિતીનો વિસ્તાર આપણને પ્રાપ્ત થાય, એટલે કે માહિતીનો વિસ્તાર મળે। આગળ જોઈશું, માહિતીની સરાસરી એ દરેક અવલોકનોથી નાની અથવા અવલોકન જેટલી હોય, પરંતુ અવલોકનોથી મોટી તો ન જ હોય। એટલે કે માહિતીની સરાસરી એ દરેક અવલોકનોથી નાની અથવા અવલોકન જેટલી હોય, પરંતુ અવલોકનોથી મોટી તો ન જ હોય। આગળ જોઈશું, આપેલા પ્રાપ્તાંકોના સરવાળાને પ્રાપ્તાંકોની કુલ સંખ્યા વડે ભાગતા માહિતીની અંકગણિતીય સરાસરી, એટલે કે મધ્યક પ્રાપ્ત થાય છે, કે મધ્યક મળે છે। ફરી જોઈશું કે આપેલા પ્રાપ્તાંકોના સરવાળાને પ્રાપ્તાંકોની કુલ સંખ્યા વડે ભાગતા માહિતીની અંકગણિતીય સરાસરી, એટલે કે મધ્યક પ્રાપ્ત થાય છે। આગળ જોઈશું, મધ્યસ્થની વાત કરીશું, આપેલી માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા બરાબર વચ્ચે રહેલો પ્રાપ્તાંક એ માહિતીનો મધ્યસ્થ છે। શું છે? કે આપેલી માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા બરાબર વચ્ચે રહેલો પ્રાપ્તાંક એ માહિતીનો મધ્યસ્થ છે। આગળ જોઈશું, આપેલી માહિતીમાં એકથી વધુ વખત આવતો, એટલે કે પુનરાવર્તન થતો પ્રાપ્તાંક એ માહિતીનો બહુલક છે। માહિતીમાં એકથી વધુ બહુલક હોય શકે। ફરી જોઈશું બહુલકની વાત, આપેલી માહિતીમાં એકથી વધુ વખત આવતો પ્રાપ્તાંક, એટલે કે પુનરાવર્તન થતો પ્રાપ્તાંક એ માહિતીનો બહુલક છે, એટલે કે બહુલક કહેવાય। માટે માહિતીમાં એકથી વધુ બહુલક હોય શકે છે, એટલે કે માહિતીમાં એકથી વધુ બહુલક હોય પણ શકે, એટલે કે હોય શકે। તો વિદ્યાર્થી મિત્રો, આ વાત આ શરૂઆત આપણે કરી આજે આ વિડીયોમાં, સ્ટાન્ડર્ડ 7 એટલે કે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 3 માહિતી નિયમન, એમાં મહત્વના મુદ્દાની આપણે ચર્ચા કરી, શરૂઆતના મુદ્દાની, એમાં તમને ખૂબ સમજ પડશે એવી આશા રાખું છું। વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશાય નમઃ, જય માતાજી। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશાય નમઃ, જય માતાજી। હવે આપણે ધોરણ 7 ગણિતમાં પ્રકરણ 3 માહિતીના નિયમમાં થોડું આગળ વધીશું, જોઈશું નવા મુદ્દા, માહિતીને સંખ્યા અનુસાર કે ગુણધર્મ અનુસાર જુદા જુદા વર્ગોમાં વહેંચવાની ક્રિયાને વર્ગીકરણ કહેવાય। એટલે કે કોઈ માહિતી આપી હોય એ માહિતીને સંખ્યા અનુસાર કે ગુણધર્મ અનુસાર જુદા જુદા વર્ગોમાં વહેંચવાની જે ક્રિયા છે તેને વર્ગીકરણ કહેવાય। શું કહેવાય? વર્ગીકરણ કહેવાય। આગળ જોઈશું, આવૃત્તિની વાત કરીશું, કે આપેલી માહિતીના મૂલ્યો એક અથવા એકથી વધુ વખત આવતા હોય તો તે મૂલ્ય દર્શાવતી સંખ્યાને
आवृत्ति कहवाय। एटले कहेवा मांगे छे के आपेली माहितीना मूल्यो एक अथवा एक थी वधु वखत आवता होय तो ते मूल्य दर्शावती संख्याने आवृत्ति कहेवाय। आगळ जोईशुं संख्यात्मक माहितीना चलना मूल्यो अने तेने अनुरूप आवृत्ति दर्शावती गोठवणने आवृत्ति वितरण कहेवाय। अने आ कोष्टक ने एटले के ते कोष्टक ने आवृत्ति कोष्टक कहेवाय। एटले के संख्यात्मक माहिती आपी होय ए माहितीना चलना मूल्यो અને તેને અનુરૂપ આવૃત્તિ દર્શાવતી ગોઠવણને આવૃત્તિ વિતરણ કહેવાય। અને આ કોષ્ટકને એટલે કે જે કોષ્ટક તૈયાર થાય તેને આવૃત્તિ કોષ્ટક કહેવાય। આગળ જોઈશું આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં આવૃત્તિ દર્શાવવા તમે કે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો સંકેત ઉભો એક લીટો કર્યો છે બરાબર એ આવૃત્તિ ચિહ્ન છે એક બે ત્રણ ચાર અને પાંચ તો આ રીતે આવૃત્તિ આવા આ આવૃત્તિ ચિહ્ન જેવા બરાબર આપણે આવૃત્તિ ચિહ્ન દર્શાવીને એટલે કે એવા સંકેતનો ઉપયોગ કરવામાં આવે છે। ફરી જોઈશું કે આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં આવૃત્તિ દર્શાવવા આવૃત્તિ ચિહ્ન એક બે ત્રણ ચાર પાંચ એટલે કે જેવા સંકેતનો ઉપયોગ કરવામાં આવે છે। લંબ આલેખ એ આંકડાકીય માહિતીનું ચિત્રાત્મક રૂપ છે। આપણે આગળ જોઈશું આગળના પછીના વિડીયોમાં પછી આપણે જોઈશું કે લંબ આલેખ એ આંકડાકીય માહિતીનું ચિત્રાત્મક રૂપ છે। આગળ જોઈશું દ્વિલંબ આલેખ એ સરખામણી સ્પષ્ટ કરતું ચિત્રાત્મક રૂપ છે। દ્વિલંબ આલેખ એ સરખામણી સ્પષ્ટ કરતું ચિત્રાત્મક રૂપ છે। પરિસ્થિતિ કે ઘટના ત્રણ પ્રકારે હોય એક ચોક્કસ બનતી ઘટના અશક્ય ઘટના બને અથવા ન પણ બને તેવી ઘટના। પરિસ્થિતિ કે ઘટના ત્રણ પ્રકારે હોય ચોક્કસ બનતી ઘટના અશક્ય ઘટના બને અથવા ન પણ બને તેવી ઘટના। સંભાવના હંમેશા શૂન્ય અને એકની વચ્ચે હોય સંભાવના હંમેશા શૂન્ય અને એકની વચ્ચે હોય। વિદ્યાર્થી મિત્રો આ આપણા પ્રકરણ નંબર ત્રણ માહિતીનો નિયમને આધારે કેટલાક મુદ્દા આપણે આ વિડીયોમાં જોયા તો આ દરેક મુદ્દામાં તમને સમજ પડશે એવી આશા રાખું છું। વિદ્યાર્થી મિત્રો શ્રી ગણેશાય નમઃ જય માતા નમસ્કાર। વિદ્યાર્થી મિત્રો શ્રી ગણેશાય નમઃ જય માતાજી। હવે ધોરણ સાતના ગણિતમાં આપણે થોડું આગળ વધીશું જોઈશું સ્વાધ્યાય 3.1 દાખલો નંબર 1 તમારા વર્ગના કોઈ પણ 10 વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર શોધો એમ આપણને અહીંયા કીધું છે શું કીધું છે તમારા વર્ગના કોઈ પણ 10 વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર શોધો તો આપણે લખ્યું ધારો કે વર્ગના 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ નીચે પ્રમાણે છે એમાં આપણે લખ્યું છે 117 સેમી 111 સેમી 114 સેમી 120 સેમી 110 સેમી 116 સેમી 119 સેમી ફરી 119 સેમી 115 સેમી અને 113 સેમી તો આ થઈ તમારા વર્ગના કોઈ પણ 10 વિદ્યાર્થીની ઊંચાઈ આપણે આ લખી છે આ પ્રમાણે। હવે આપણે એના આધારે લખ્યું છે કે ઉપરના પ્રાપ્તાંક ચડતા ક્રમમાં આ બધા પ્રાપ્તાંક કહેવાય એટલે આપણે લખ્યું ઉપરના પ્રાપ્તાંક ચડતા ક્રમમાં લખતા આપણે લખ્યું પહેલું ચડતા ક્રમમાં આપણે બધા જાણીએ છીએ કે પહેલા નાની સંખ્યા આવે એટલે આપણે લખ્યું 110 સેમી પછી 111 સેમી 113 સેમી 114 સેમી 115 સેમી 116 સેમી 117 સેમી 119 સેમી ફરી 119 સેમી અને છેલ્લે 120 સેમી હવે આમાં સૌથી વધુ જે ઊંચાઈ ધરાવે છે 120 સેમી છે અને સૌથી ઓછી ઊંચાઈ તમે જોઈ શકો છો સૌથી ઓછી એ 110 છે એટલે આપણે લખ્યું અહીંયા માટે સૌથી વધુ ઊંચાઈ બરાબર 120 સેમી અને સૌથી ઓછી ઊંચાઈ બરાબર 110 સેમી હવે આ બંનેમાં આ બંને ઊંચાઈ જે આપણે લખી સૌથી વધુ ને ઓછી એનો આપણે વિસ્તાર શોધીશું લખ્યું માટે વિસ્તાર બરાબર સૌથી વધુ ઊંચાઈ ઓછા સૌથી ઓછી ઊંચાઈ બરાબર 120 સેમી ઓછા 110 સેમી બરાબર 120 સેમીમાંથી 110 સેમી બાદ કરીશું તો 10 સેમી આપણને અહીંયા જવાબ પ્રાપ્ત થાય છે આપણે લખ્યું માટે વર્ગના 10 વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર 10 સેમી છે। વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 1 તમને ખૂબ સમજ પડી હશે એવી આશા રાખું છું। વિદ્યાર્થી મિત્રો શ્રી ગણેશાય નમઃ જય માતાજી નમસ્કાર। વિદ્યાર્થી મિત્રો શ્રી ગણેશાય નમઃ જય માતાજી હવે ધોરણ 7 ગણિતમાં સ્વાધ્યાય 3.1 આગળ વધીશું જોઈશું દાખલા નંબર 2 કોઈ વર્ગના એક મૂલ્યાંકનમાં મેળવેલ નીચે દર્શાવેલ ગુણને કોષ્ટકમાં દર્શાવો એમાં આપ્યા છે આપણને અહીંયા ગુણ કે 4, 6, 7, 5, 3, 5, 4, 5, 2, 6, 2, 5, 1, 9, 6, 5, 8, 4, 6 અને 7 તો આ રીતે આપણને અહીંયા
गुण आपेला है ये गुण ने आधार अपने आवृत्ति चिन्ह और विद्यार्थियों की संख्या शोधवा है। आप एक आवृत्ति कोष्टक तैयार करूँ जीशू। पहला खाना लगे गुण, बाकी लख्य है बाजू खाना में लगे आवृत्ति चिन्हों, छेले लखी है विद्यार्थियों की संख्या, एने कहवा आवृत्ति। हमें गुण लखी दीदा है एक बे त्रण चार पांच छ सात आठ अने नौ को आधार लख्या है। आप जे गुण जो दर्शाया है आ रीते तब जी सको आ गुणों ने आधार आप गुण एक थी नव अहीं दर्शाई दीदा है। हमें एना आधार आप आवृत्ति चिन्हों आप अहियाँ करेला है बराबर। आवृत्ति चिन्ह आ आवृत्ति चिन्हों से बदा आज दर्शाई है विद्यार्थियों की कुल संख्या जे थे ते। तो आ गुण से एक थी नव लख्या है एक बे त्रण चार पांच छ सात आठ नौ बराबर। तो आने आधार आप शोधी से पहला चार था जोशू आप पहला चार से पची छ सात पांच त्रण पांच चार पांच बे छ बे पांच एक नौ छ पांच आठ चार छ अने सात। तो आ गुण ने आधार आप आवृत्ति चिन्ह करीशू। पहला से चार तो चार में एक करू, पची से छ एम एक करू, पची सात एम एक करू, पची पांच फरी एक करू, फरी त्रण फरी एक करू, पची पांच एम एक करू, पची चार एम एक करू, पची पांच एम एक करू, बेम करू, पची छ करू, त्यारबाद फरी बेम करू, पची पांच में करू, पची एक एक था एक पहली वार आवे एक करू अहीं, पची नौ में एक करू, पची छ में फरी एक वार करू, फरी पांच में, पची आठ में पहली वार आवे आठ में, पची चार में तीजी वक्त, पची छ में अने छेल्ले सात में। तो आ रीते आपणे आवृत्ति चिन्हों कर्या छे। हवे आवृत्ति चिन्ह आपणे चिन्हों गणीशुं। अहींया एक छेल्ले लखीशुं एक, अहींया बे उभा लीटा छे एटले आपणे करीशुं आवृत्ति आ बे आवृत्ति आवृत्ति चिन्हना आधारे बे लखीशुं। पछी अहींया एक, पछी त्रण, पछी एक बे त्रण चार ने पांच। आपणे चार कर्या ने एनी पर एक आडो लीटो करी दीधो एटले पांच थाय, एक बे त्रण चार ने पांच, पछी एक बे त्रण ने चार, एक बे पची एक अने अहीं पण एक बराबर। हवे तमे जोशो गुण ने आधार जोईशुं आपणे जोईशुं तो केवी रीते आवे छे। जो एक नी साम एक गुण धरावतो विद्यार्थी संख्या छे एक, बे गुण धरावता बे, त्रण गुण धरावता एक, चार गुण धरावता त्रण, पांच गुण धरावता पांच, छ गुण धरावता चार, सात गुण धरावता बे अने आठ गुण धरावता एक अने नौ गुण धरावता एक छे। એટલે આ ગુણને આધારે આવૃત્તિ ચિહ્નો અને વિદ્યાર્થીઓની સંખ્યા આપણે દર્શાવી. તો ટોટલ ફૂલ થાય છે, સરવાળો કરીશું, એક ને બે ત્રણ, ત્રણ ને એક ચાર ને ત્રણ સાત, ને પાંચ બાર, બાર ને ચાર સોળ, સોળ ને બે અઢાર, અઢાર ને એક ઓગણીસ ને એક વીસ, એટલે કુલ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આવૃત્તિના આધારે થાય છે વીસ થાય છે. હવે આ કોષ્ટકને આધારે આપણે ચાર પ્રશ્નોના જવાબ આપણે અહીંયા શોધવાના છે બરાબર, એ આપણે શોધી કાઢીશું. નંબર એક, સૌથી વધારે ગુણ કેટલા છે? સૌથી વધારે ગુણ તો નવ છે, એટલે આપણે આ ગુણમાંથી પણ આપણે શોધી કાઢીશું. તો નવ છે એટલે લખીશું સૌથી વધારે ગુણ નવ છે. બીજો પ્રશ્ન, સૌથી ઓછા ગુણ કેટલા છે? લખ્યું સૌથી ઓછા ગુણ એક છે, આપણે અહીંયા જોઈશું એક છે. હવે માહિતીનો વિસ્તાર શું છે એમ કીધું છે, તો લખ્યું માહિતીનો વિસ્તાર બરાબર સૌથી વધુ ગુણ ઓછા સૌથી ઓછા ગુણ. તો સૌથી વધુ ગુણ કેટલા છે? નવ, અને સૌથી ઓછા ગુણ એક, એટલે નવ ઓછા એક બરાબર આઠ થાય. એટલે માહિતી વિસ્તાર બરાબર નવ ઓછા એક બરાબર કેટલા થશે? આઠ થશે. ચોથું જોઈશું, અંકગણિતીય સરાસરી શોધો. તો લખ્યું સૂત્ર માટે અંકગણિતીય સરાસરી બરાબર ગુણનો કુલ સરવાળો છેદમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા બરાબર એક ગુણ્યા એક વત્તા બે ગુણ્યા બે વત્તા ત્રણ ગુણ્યા એક વત્તા ચાર ગુણ્યા ત્રણ વત્તા પાંચ ગુણ્યા પાંચ વત્તા છ ગુણ્યા ચાર વત્તા સાત ગુણ્યા બે વત્તા આઠ ગુણ્યા એક વત્તા નવ ગુણ્યા એક છેદમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા લખવાની છે એક વત્તા બે વત્તા એક વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા ચાર વત્તા બે વત્તા એક વત્તા એક. હવે અહીંયા આપણે જોઈશું આ સરવાળો કરતા પહેલા હું તમને કહી દઉં કે મેં આ કઈ રીતે લખ્યું છે. જોઈશું કે અહીંયા આપણે જોઈશું એક 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 ગુણ્યા એક, બે ગુણ્યા બે, ત્રણ ગુણ્યા એક, ચાર ગુણ્યા ત્રણ, પાંચ ગુણ્યા પાંચ, છ ગુણ્યા ચાર, સાત ગુણ્યા બે અને આઠ ગુણ્યા એક અને નવ ગુણ્યા એક. એટલે કે આ થયું ગુણનો કુલ
कुल सरवाळो विद्यार्थी कुल संख्या में कई लखी है छेद में आज लखी सके लखी छे चार जोशु एक वत्ता बे वत्ता एक वत्ता त्रण वत्ता पांच वत्ता चार वत्ता बे वत्ता एक बराबर टोटल वीस थाय हवे आपणे अहीं जोईशु एक गुणिया एक एटले एक वत्ता बे गुणिया बे एटले चार वत्ता त्रण गुणिया एक एटले त्रण वत्ता चार तरी बार वत्ता पांच गुणिया पांच एटले के पच्चीस पांचे पांचे पच्चीस छ गुणिया चार एटले के चौबीस सात गुणिया बे एटले के चौद आठ गुणिया एक एटले आठ नौ गुणिया एक एटले के नौ छेदमां आ सरवाळो तो आपणे कर्यो हमणां एटले के केटलो थाय छे टोटल वीस बराबर हवे उपरनो सरवाळो करीशुं एक ने चार पांच ने त्रण आठ आठ ने बार वीस वीस ने पच्चीस पिस्तालीस पिस्तालीस ने चौबीस एक ने सित्तेर ने चौद त्यासी त्यासी ने आठ एकाणु एकाणु ने नौ सौ एटले सौ ना छेद में वीस एटले वीस पंचा सौ एटले बराबर पांच गुण माटे आम अंकगणितीय सरासरी जो आपणे शोधी जो जो जोईए तो अहींया पांच गुण थाय छे एटले के आम अंकगणितीय सरासरी पांच गुण छे। तो विद्यार्थी मित्रों आ दाखला में तमने समझ पड़ी हे ए आशा रखू विद्यार्थी मित्रों श्री गणेशाय नमः जय माताजी। नमस्कार विद्यार्थी मित्रों श्री गणेशाय नमः जय माताजी। हवे धोरण सात ना गणित में हवे आपणे थोड़ा आगळ वधीशुं स्वाध्याय 3.1 दाखला नंबर 3 जोईशुं आपणे वीडियो में अने 4 पण जोईशुं पण पहेला दाखला नंबर 3 जोईशुं। प्रथम पांच पूर्ण संख्याओनी सरासरी शोधो तो आपणे शुं लख्युं के प्रथम पांच पूर्ण संख्याओनी सरासरी शोधो लख्युं आपणे प्रथम पांच पूर्ण संख्याओ शून्य एक बे त्रण अने चार छे। कई कई छे शून्य एक बे त्रण अने चार छे माटे सरासरी बराबर संख्याओनो कुल सरवाळो अपॉन कुल संख्याओ बराबर हवे संख्याओनो कुल सरवाळो करीशुं पहेला शून्य वत्ता एक वत्ता बे वत्ता त्रण वत्ता चार छेदमां कुल संख्याओ केटली छे पांच एटले छेदमां लख्युं पांच बराबर सरवाळो करीशुं शून्य वत्ता एक एटले एक एक वत्ता बे त्रण त्रण वत्ता त्रण एटले छ छ ने चार दस दस ना छेद में पांच एटले के दस अपन पांच बराबर बे पंचा दस एटले के बराबर कर लख्युं आपणे बे माटे प्रथम पांच पूर्ण संख्याओनी सरासरी बे छे। हवे जोईशुं दाखला नंबर चार एक क्रिकेटरे आठ दाव में नीचे मुजब रन बनाव्या तो रन आप्या छे नीचे मुजब अठावन छोतेर चालीस पांत्रीस छेतालीस पिस्तालीस शून्य अने सौ तो त्यानो सरासरी स्कोर एटले के रन शोधो तो लख्युं आपणे सरासरी स्कोर एटले के रन बराबर रन नो कुल सरवाळो छेद में दावनी संख्या बराबर लख्युं अठार वत्ता छोतेर वत्ता चालीस वत्ता पांत्रीस वत्ता छेतालीस वत्ता पिस्तालीस वत्ता शून्य वत्ता सौ छेद में आठ बराबर टोटल टोटल अठान वत्ता छोतेर वत्ता चालीस वत्ता पांत्रीस वत्ता छेतालीस वत्ता पिस्तालीस वत्ता शून्य वत्ता सौ नो सरवाळो करीशुं तो चार सौ मळे छे एटले चार सौ ना छेद में जे दावनी संख्या छे आठ लख्युं चार सौ अपन आठ बराबर पचास अठा चार सौ थाय लख्युं बराबर पचास रन माटे सरासरी स्कोर पचास रन छे। विद्यार्थी मित्रों स्वाध्याय 3.1 ना दाखला नंबर 3 अने 4 4 માં આ બંને દાખલામાં તમને ખૂબ સમજ પડી હશે એવી આશા રાખું વિદ્યાર્થી મિત્રો શ્રી ગણેશાય નમઃ જય માતાજી। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી ગણેશાય નમઃ જય માતાજી। હવે ધોરણ 7 ના ગણિતમાં આપણે આગળ વધીએ છીએ સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 5 જોઈશું આપણે આ વિડિયોમાં સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 5 નીચે દર્શાવેલ કોષ્ટક દરેક ખેલાડીએ ચાર રમતમાં મેળવેલા અંક દર્શાવે છે। અહીંયા કોષ્ટક આપ્યું છે ખેલાડી એ બી અને સી રમત એક ખેલાડી એનું ખેલાડી એ બી સી આપ્યું છે રમત એક રમત બે રમત ત્રણ રમત ચાર એટલે કે ખેલાડીઓ ચાર રમત કુલ ચાર રમત અહીંયા રમી ચૂક્યા છે એમ કોષ્ટક બતાવ્યું છે। ખેલાડી એ બી સી એવું નામ આપ્યું છે બરાબર ખેલાડી એ રમત એકમાં ચૌદ રમત બેમાં સોળ રમતમાં ત્રણમાં દસ રમત ચારમાં દસ ખેલાડી બી શૂન્ય આઠ છ ચાર સી આઠ અગિયાર રમ્યા નહીં અને તેર આ પ્રમાણે કોષ્ટક આપ્યું છે। હવે આ કોષ્ટક પરથી નીચે કીધું છે નીચે આપેલા પ્રશ્નના જવાબો શોધો એમાં પહેલું આપ્યું છે દરેક રમતમાં એ વડે મેળવેલ અંકની સરાસરી શોધ એટલે કે ખેલાડી એની વાત કરી છે એટલે લખ્યું આપણે માટે ખેલાડી એ વડે મેળવેલ અંકની સરાસરી બરાબર મેળવેલા કુલ અંક અપોન કુલ રમત બરાબર ચૌદ વત્તા સોળ વત્તા દસ વત્તા દસ છેદમાં ચાર બરાબર ચૌદ ના સોળ ત્રીસ ના દસ ચાલીસ ના દસ પચાસ પચાસ ના છેદમાં ચાર બરાબર 12.5 થાય તો કોના આધારે આપણે શોધ્યું આ કોષ્ટકને આધારે। બીજો પ્રશ્ન જોઈશું દરેક રમતમાં સી વડે મેળવેલ અંકની સરાસરી જાણવા માટે તમે કુલ સંખ્યાને ત્રણ વડે ભાગશો કે ચાર વડે શા માટે
લખ્યું આપણે ખેલાડી સી માત્ર ત્રણ રમતો રમ્યો છે, અહીંયા લખ્યું છે જોઈ, આપણે જોયું આ ખેલાડી સી રમત એક રમ્યો, રમત બે રમ્યો, પણ રમત ત્રીજી રમ્યો નથી, રમત ચાર રમે છે, એટલે કુલ કેટલી રમત રમે છે, રમત એક, રમત બે અને રમત ચાર, એટલે ટોટલ ત્રણ રમત રમે છે, અને ત્રણ રમત રમ્યો ક્યાં, પણ રમત ત્રણ નામની રમત એવો રમ્યો નથી, એટલે આપણે લખ્યું અહીંયા કારણ રમત નંબર ત્રણ રમ્યો નથી. આગળ જોઈશું, માટે ખેલાડી સીના અંકની સરાસરી શોધવા તેણે મેળવેલા કુલ અંકને ત્રણ વડે ભાગવા પડે, એટલે આપણે અહીંયા ત્રણ જ રમત રમ્યો છે, એટલે કે એક બે અને ત્રણ, એટલે કે ત્રણ વડે અહીંયા ભાગવા પડે, એટલે લખ્યું માટે ખેલાડી સી વડે મેળવેલ અંકની સરાસરી બરાબર મેળવેલા કુલ અંક છેદમાં કુલ રમત બરાબર આઠ વત્તા અગિયાર વત્તા તેર છેદમાં ત્રણ બરાબર આઠ ને અગિયાર ઓગણીસ ને તેર બત્રીસ, બત્રીસના છેદમાં ત્રણ બરાબર દસ પોઈન્ટ સડસઠ થાય. આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન, બી ચારેય રમતમાં રમ્યો છે, તમે તેની સરાસરી કેવી રીતે શોધશો, તો આપણે શોધ્યું માટે ખેલાડી બી વડે મેળવેલ અંકની સરાસરી બરાબર મેળવેલા કુલ અંક છેદમાં કુલ રમત બરાબર શૂન્ય વત્તા આઠ વત્તા છ વત્તા ચાર છેદમાં ચાર બરાબર શૂન્ય વત્તા આઠ એટલે આઠ, આઠ ને છ ચૌદ, ચૌદ ને ચાર અઢાર, અઢારના છેદમાં ચાર બરાબર ચાર પોઈન્ટ પાંચ થાય. તો વિદ્યાર્થી મિત્રો આટલે સુધી તમને સમજ પડી છે એવી આશા રાખું છું. ચોથું જોઈશું, કોનો દેખાવ સૌથી સારો છે, તો લખ્યું આપણે ત્રણેય ખેલાડીમાંથી ખેલાડી એના અંકની સરાસરી સૌથી વધારે હોવાથી ખેલાડી એનો દેખાવ સૌથી સારો છે. સરાસરી તમે જોઈ શકો છો ખેલાડી એની, આપણે જે અહીંયા શોધી છે બરાબર પચાસના છેદમાં ચાર બરાબર બાર પોઈન્ટ પાંચ, એટલે બાર પોઈન્ટ પાંચ સૌથી વધારે છે, એટલે આપણે અહીંયા લખ્યું ત્રણેય ખેલાડીમાંથી ખેલાડી એના અંકની સરાસરી સૌથી વધારે હોવાથી ખેલાડી એનો દેખાવ સૌથી સારો છે. વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકના આ દાખલા નંબર પાંચમાં તમને ખૂબ સમજ પડી હશે એવી આશા રાખજો. વિદ્યાર્થી મિત્રો શ્રી ગણેશાય નમઃ, જય માતાજી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશાય નમઃ, જય માતાજી. હવે ધોરણ સાતના ગણિતમાં પ્રકરણ ત્રણમાં આપણે આગળ વધીશું. સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક દાખલો નંબર સાત અને આઠ જોવાના છો, પહેલા સાત દાખલો નંબર સાત જોઈશું. સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક દાખલો નંબર સાત, સળંગ છ વર્ષોમાં એક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા નીચે પ્રમાણે હતી. આપી સંખ્યા એક હજાર પાંચસો પંચાવન, બીજી આપી છે એક હજાર છસો સિત્તેર, પછી ત્રીજી આપી છે એક હજાર સાતસો પચાસ, ચોથી આપી છે બે હજાર તેર, અને પાંચમી આપી છે બે હજાર પાંચસો ચાલીસ, અને છઠ્ઠી આપી છે બે હજાર આઠસો વીસ. તો આ સંખ્યા આપી છે કે છ વર્ષોમાં એક શાળા વિદ્યાર્થીની સંખ્યા કેટલી હતી, એ પ્રમાણે આ સંખ્યા આપી છે, એના આધારે આપણે અહીંયા સરાસરી શોધી. લખ્યું માટે વિદ્યાર્થીઓની સંખ્યાની સરાસરી બરાબર કુલ વિદ્યાર્થીઓ છેદમાં વર્ષની સંખ્યા, બરાબર કરીને લખ્યું કુલ વિદ્યાર્થીઓ એક હજાર પાંચસો પંચાવન વત્તા એક હજાર છસો સિત્તેર વત્તા એક હજાર સાતસો પચાસ વત્તા બે હજાર તેર વત્તા બે હજાર પાંચસો ચાલીસ વત્તા બે હજાર આઠસો વીસ છેદમાં વિદ્યાર્થી વર્ષની સંખ્યા લખી છે છ. બરાબર આ છ એ છ, એક હજાર પાંચસો પંચાવન વત્તા એક હજાર છસો સિત્તેર વત્તા એક હજાર સાતસો પચાસ વત્તા બે હજાર તેર વત્તા બે હજાર પાંચસો ચાલીસ વત્તા બે હજાર આઠસો વીસનો સરવાળો કરીશું તો કેટલો સરવાળો થાય છે, બાર હજાર ત્રણસો અડતાલીસ છેદમાં છ બરાબર બે હજાર અઠાવન જવાબ આપણને અહીંયા પ્રાપ્ત થાય છે. લખ્યું માટે આ સમયગાળા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓની સરાસરી બે હજાર અઠાવન છે. વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર સાતમાં તમને સમજ પડીએ છીએ એવી આશા રાખું. વિદ્યાર્થી મિત્રો હવે જોઈશું દાખલો નંબર આઠ, એક શહેરમાં કોઈ ચોક્કસ અઠવાડિયામાં પડેલ વરસાદ મીમીમાં નીચે દર્શાવ્યા પ્રમાણે નોંધવામાં આવ્યો છે. લખ્યું છે દિવસ સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, અને વરસાદ મીમીમાં સોમવારે ઝીરો પોઈન્ટ ઝીરો, મંગળવારે બાર પોઈન્ટ બે, બુધવારે બે પોઈન્ટ એક, ગુરુવાર શૂન્ય પોઈન્ટ શૂન્ય, શુક્રવારે વીસ પોઈન્ટ પાંચ, શનિવારે પાંચ પોઈન્ટ પાંચ, અને રવિવારે એક પોઈન્ટ શૂન્ય. તો આટલો વરસાદ આપણને આવ્યો છે કોષ્ટકમાં મીમીમાં, બરાબર. હવે આ કોષ્ટકને આધારે કેટલાક પ્રશ્નો આપણને પૂછ્યા છે, એનો જવાબ આપણે શોધવો જ પડશે. વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન આપ્યો છે, આપેલી માહિતીને આધારે વરસાદનો વિસ્તાર શોધો, તો આપણે શોધ્યો કે માટે વરસાદનો વિસ્તાર બરાબર સૌથી વધુ વરસાદ ઓછા સૌથી ઓછો વરસાદ બરાબર સૌથી વધુ વરસાદ કેટલો છે, વીસ પોઈન્ટ પાંચ, સૌથી વધુ વરસાદ વીસ પોઈન્ટ પાંચ માટે આપણે લખ્યું વીસ પોઈન્ટ પાંચ, ઓછા સૌથી ઓછો વરસાદ લખ્યું શૂન્ય પોઈન્ટ શૂન્ય. તમે કોષ્ટકમાં જોઈ શકો છો સૌથી વધુ વરસાદ શુક્રવારે વીસ પોઈન્ટ પાંચ અને સૌથી ઓછામાં ઓછો છે શૂન્ય પોઈન્ટ શૂન્ય. સોમવારે અને ગુરુવારે પણ આપણે દર્શાવેલો છે, આપણે લખ્યું શૂન્ય પોઈન્ટ શૂન્ય, એટલે કે વીસ પોઈન્ટ પાંચ માઇનસ શૂન્ય પોઈન્ટ શૂન્ય બરાબર વીસ પોઈન્ટ પાંચ મીમી થાય, એટલે વરસાદનો વિસ્તાર કેટલો થશે ટોટલ વીસ પોઈન્ટ પાંચ મીમી, વીસ પોઈન્ટ પાંચ મીમી. બીજો પ્રશ્ન જોઈશું, આ અઠવાડિયામાં પડેલ વરસાદની સરાસરી શોધો, માટે વરસાદની સરાસરી બરાબર પડેલો કુલ વરસાદ છેદમાં દિવસોની કુલ સંખ્યા બરાબર શૂન્ય પોઈન્ટ શૂન્ય વત્તા બાર પોઈન્ટ બે વત્તા બે પોઈન્ટ એક વત્તા શૂન્ય પોઈન્ટ શૂન્ય વત્તા વીસ પોઈન્ટ પાંચ
वत्ता 5.5 वत्ता 1.0 छेद में 7 बराबर टोटल सरवाड़ो करीशु तो 41.3 थाय छे छेद में 7 बराबर 5.9 मिमी अहीं जवाब आपणने 5.9 मिमी आपणने जवाब अहीं प्राप्त थाय छे वरसादनी सरासरी बराबर 5.9 मिमी थाय। त्रीजो प्रश्न जोईशुं केटला दिवसोमां वरसाद सरासरी वरसाद करता ओछो पड्यो छे तो लख्युं कि आपणे आ कोष्टकने आधारे जवाब आपवानो छे। आ कोष्टक जे आपणने आप्युं छे सात वारनो सोमथी रविनुं अने केटलो वरसाद मिमीमां पड्यो ए कोष्टकने आधारे आपणे लख्युं कि कोष्टक परथी कही शकाय के आ अठवाडियामां 5 दिवस एटले के सोमवारे बुधवारे गुरुवारे शनिवारे अने रविवारे सरेराश वरसाद एटले के 5.9 मिमी करता ओछो वरसाद पड्यो छे। तमे कोष्टकमां विद्यार्थी मित्र ध्यानथी जोई शको छो सोमवार बुधवार गुरुवार शनिवार अने रविवार एटले आपणे लखी सोमवार बुधवार गुरुवार शनिवार अने रविवारे सरेराश वरसाद 5.9 मिमी करता ओछो वरसाद पड्यो छे। तो आ ત્રણ પ્રશ્નો જવાબમાં પણ તમને વિદ્યાર્થી મિત્રો સમજ પડી હશે। વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં દાખલો 7 અને 8માં તમને પૂરેપૂરી સમજ પડશે એવી આશા રાખું છું। વિદ્યાર્થી મિત્રો શ્રી ગણેશાય નમઃ જય માતાજી।